નમસ્કાર મિત્રો, કરોડા પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, એક સમયે બે ટંકનો રોટલો રળવા માટે કચરો ભેગો કરતી લીલીમા નામની એક યુવતી આજે શેફ બની અને અનેક લોકોને જમાડે છે. મિત્રો, વાત જાણે એમ છે કે દિલ્હીમાં એક સમયે શેરીઓમાં કચરો વીણીને ગુજરાન ચલાવતી લીલીમા નામની યુવતી આજે એક ફેન્સી યુરોપિયન રેસ્ટોરન્ટની એક્ઝિક્યુટિવ શેફ છે. ગરીબ પરિવારમાં જન્મેલી લીલીમાએ જ્યારે તે માત્ર 4 વર્ષની હતી ત્યારે માતા પિતાને ગુમાવી દીધા. ત્યાર પછી તેના મોટાભાઈ સાથે રહેતી હતી, પરંતુ તેના ઉપર દુઃખનો પહાડ તો ત્યારે તૂટી પડ્યો જ્યારે બાળપણમાં જ એના ભાઈએ એને ઘરમાંથી કાઢી મૂકી. હવે લીલીમા માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ હતી. પણ લીલીમા હિંમત હારી નહીં, શેરીમાંથી કચરો વીણવાનું શરૂ કર્યું. રસ્તાઓ પર વર્ષો વિતાવ્યા પછી જ્યારે તેમને એક સંસ્થાની મદદ મળી અને એણે રસોઈ બનાવતા શીખવાડી અને ધીમે ધીમે એ એનજીઓમાં જોડાયા બાદ એ રસોઈમાં એટલી બધી એને માસ્ટરી મેળવી કે આજે લીલીમા એક શેફ છે અને એના હાથ નીચે 30-40 લોકોની ટીમ કામ કરે છે. તો લીલીમાને અને તેની હિંમતને 100-100 સલામ. મિત્રો, સમાજમાં એવા અનેક લોકો હોય છે જે મૂંગા પક્ષીઓ માટે જીવન સમર્પિત કરી દેતા હોય છે. પોઝિટિવ ન્યૂઝના માધ્યમથી આવા લોકોની પ્રેરક વાતો અમે આપના સુધી પહોંચાડી પણ રહ્યા છીએ. આજે આવી જ એક વધુ વાત પટિયાલા શહેરની સુષ્માસિંહની કરવી છે. સુષ્માસિંહ 1 વર્ષની હતી ત્યારે પોતાના ઘર પાસે એક શ્વાનને ભૂખથી તડપતું જોયું. સુષ્માસિંહ આ શ્વાનને ઘરમાં લઈ આવી અને થોડું ખાવાનું આપ્યું. એ પછી પોતાના ઘરની આસપાસ ફરતા અનેક શ્વાન પણ આવવા લાગ્યા. સુષ્માસિંહનો પ્રાણી પ્રેમ જોઈ અને તેમના માતા પિતા અને ભાઈઓ પણ રાજી થયા અને કોઈ વિરોધ પણ ન કર્યો. ધીમે ધીમે સુષ્માસિંહ જેમ જેમ મોટી થઈ તેમ તેમ ઘરમાં જ મૂંગા પ્રાણીઓ માટે આશ્રય સ્થાન બનાવતી ગઈ. આજે તેના ઘરમાં 85 જેટલા નાના મોટા શ્વાનને આશરો મળી રહ્યો છે. આ શ્વાન પણ પરિવારની જેમ અહીં રહે છે. અહીં રહેતા મોટાભાગના પ્રાણીઓ ઘાયલ અને લાચાર છે. આજે સુષ્માસિંહ સાથે તેનો ભાઈ અને તેની 70 વર્ષની માતા દરરોજ તેમના વિસ્તારમાં 300 જેટલા પશુઓને જમાડે છે, એમના માટે રાંધવાનું બનાવે છે, ખોરાક બનાવે છે અને તેમના ઘરમાં રહેતા આવા પ્રાણીઓની સેવા કરે છે. મિત્રો, સુષ્માસિંહ અને તેમના પરિવારના સભ્યોને 100-100 સલામ. દોસ્તો, આનંદ બક્ષીના એક હૃદયસ્પર્શી ગીતના સુંદર શબ્દો છે કે દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ, લોગો કા ગમ દેખા તો મેં અપના ગમ ભૂલ ગયા. પોતાના એકના એક પુત્રને ગુમાવી દીધા બાદ પોતાની દુનિયા હવે પૂરી થઈ ગઈ અને પોતે એકલો પડી ગયો છે એમ માની નિરાશ થઈ ગયેલો મુંબઈનો એક યુવાન એકલવાયુ જીવન જીવતો હતો. એ દરમિયાન એમને બીજા કેટલાક લોકોના દુઃખ જોયા ત્યારે એને એમ થયું કે આ લોકો તો મારા કરતાં પણ વધારે દુઃખી છે. ધીમે ધીમે આવા લોકોની સાથે વિવેક એ જોડાતો ગયો. લોકોને એકબીજાની વાત શેર કરવા લાગ્યા અને એનાથી એનું દુઃખ હળવું થવા માંડ્યું. જે લોકો નિરાશ હતા એમાં એમનામાં એક આશાનું કિરણ જાગ્યું. એક પછી એક વ્યક્તિ જોડાતી ગઈ અને આજે વિવેકે અન્યની સમસ્યાઓ દૂર કરવા માટે તેમના પુત્રના નામે મિકી અમોઘ નામની સંસ્થા શરૂ કરી છે, જ્યાં કેન્સરથી અને ડિપ્રેશનથી પીડાતા લોકો મદદ માટે આવે છે. લોકોની વ્યથા, પીડા અને તેના ઉકેલ આ સંસ્થામાંથી મળે છે. મિત્રો, આપને જાણીને આનંદ થશે કે વિવેકે આ બધાના દુઃખ પીડા એ એક પુસ્તક દ્વારા પ્રસિદ્ધ કર્યા અને તેનો ઉકેલ પણ એને બતાવ્યો. આજે એ પુસ્તક 15 લાખ જેટલા લોકોએ વાંચ્યું છે અને એક જીવનમાં નવી પ્રેરણા મેળવી છે. મિત્રો, વિવેકના આ પ્રયાસને 100-100 સલામ. મિત્રો, અંતમાં ઉર્જાસભર 2 લાઈન. ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું જ આપે છે.
અને નથી આપતો ત્યારે એથી વધુ સારું મેળવવાનો એક રસ્તો આપે છે. હા, એના માટે થોડી રાહ ચોક્કસ જોડાવે છે. તો ખુશ રહો, તંદુરસ્ત રહો અને સકારાત્મક વિચારોથી મંદુરસ્ત રહો. નમસ્કાર.